નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણની અંદર 1 થી 6 પ્રકરણ પૂર્ણ કરીએલા છે. આજે એક નવા જ પ્રકરણની શરૂઆત કરવાની છે, જેનું નામ છે પાણી સાથેના પ્રયોગ. શું નામ છે? પાણી સાથેના પ્રયોગ. એટલે આ પ્રકરણની અંદર આપણે શું શીખવાના છીએ, આ પ્રકરણની અંદર આપણે શું જાણકારી મળવાની છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર પાણી સાથે અલગ અલગ આપણે પ્રયોગ કરવાના છે કે કઈ વસ્તુ તરે છે, કઈ વસ્તુ ડૂબી જાય છે, કયો પદાર્થ પાણીની અંદર ઓગળી જાય છે કે કયો પદાર્થ પાણીની અંદર ઓગળતો નથી. આવા આપણે અલગ અલગ પદાર્થો એટલે કે પાણીના પ્રયોગો વિશે જાણકારી પ્રાપ્ત કરશું, એના વિશે આપણે આજે અભ્યાસ કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 પાણી સાથેના પ્રયોગ આજનો ભાગ પહેલાની શરૂઆત કરીએ છીએ. આજે આપણે પ્રથમ વિડિયોની વાત કરવાના છીએ. તો શું તરે છે અને શું ડૂબે છે એની વાત કરીએ કે આપણે વાત કરતા હોય બાળકો કે વસ્તુઓના જૂથ પદાર્થનો દેખાવ છે, એનું સખતપણ એટલે કેટલો પદાર્થ મજબૂત છે, તે પાણીમાં ઓગળે છે કે પાણીમાં નથી ઓગળતો, તે પાણીમાં તરે છે કે ડૂબી જાય છે, આવા દરેકે દરેક ગુણધર્મના આધારે આપણે પદાર્થોને વર્ગીકરણ કરીએ છીએ. આપણે એને ગુણધર્મના આધારે અલગ પાડવામાં આવે છે. હવે સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી. જો બાળકો, પોઈન્ટ છે કે શું તરે છે અને શું ડૂબે છે. તો સેજલ છે એ સાંજના સમય જમવાની રાહ જોતી હતી. સેજલ નામની છોકરી છે એ સાંજે જમવાનો ક્યારે સમય થશે એની રાહ જોતી હતી. અને આજે જમવામાં માં તેના મનપસંદ પૂરી અને બટેકાનું તીખું શાક બનાવવાની હતી અને રાહ જોતી હતી કે આજે તો મારા ઘરે મારા મમ્મી આ બનાવવાના છે અને પછી મારું મનગમતું ભોજન છે. તમારા ઘરે તમારા મમ્મી કંઈક નવી જ વાનગી બનાવશે જે તમને ખૂબ જ ભાવે છે, તમને ખૂબ જ ગમે છે. તો આજે વાનગી બનાવશે તો આપણે કેટલી રાહ જોતા છે, ક્યારે સાંજ પડશે, ક્યારે આપણા મમ્મી બનાવશે અને આપણને જમવા મળશે. હા વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે તમને પાણીપુરી ભાવતી હોય અથવા ઢોસા છે, પંજાબી શાક છે, હે આવું જ્યારે બનાવતા હોય અને આપણને ખબર પડી જાય કે આજે તો મમ્મી આપણે આ મન ભાવતી વસ્તુ બનાવવાના છે, તો આપણે સવારથી લઈ અને સાંજ સુધીની રાહ જોતા હોય કે ક્યારે શું સાંજ પડે, ક્યારે સાંજ પડે. તો એવી રીતે આ સેજલ પણ સાંજે રાહ જોતી હતી કે મારા મમ્મી છે તે બટેકાનું તીખું શાક બનાવવાના છે અને સાથે સાથે પૂરી બનાવવાના છે. તો એ સેજલ નામની છોકરી છે ને એ રાહ જોતી હતી. સેજલ તેની માતા પૂરી ભણીને ગરમ તેલમાં મૂકીએ છે. પૂરી વણે ને વિદ્યાર્થી મિત્રો, લોટ હોય, લોટમાંથી આપણે પૂરી વણે એટલે સરસ એની પૂરી, પછી આપણે એને તળવી પડે તો આપણે તેલની અંદર તળતા હોઈએ છીએ. તો તમે જેવું તેલની અંદર નાખો છો તો શું થાય છે? તો એ જોતી હતી, તેણે જોયું કે પહેલા પૂરીને આપણે તેલની કડાઈમાં નાખી તો બાળકો શું થાય, પૂરી તમે નાખો રોટ પે આપણે જે પૂરી વણેલી છે તમે તેલની અંદર કડાઈમાં નાખો તો પહેલા પૂરી શું થશે, તો એ કડાઈના તળિયે જતી રહેશે. ક્યાં જતી રહેશે? તળિયે. પછી શું થયું એટલે કે તળિયે તે ડૂબી ગઈ અને પછી જેમ જેમ તે ફૂલતી ગઈ એટલે કે ફૂલાણ તેમ તેમ તે ઉપર આવી અને તેલ ઉપર તે તરવા લાગી. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો, એ પૂરી જતી પહેલા તમે નાખી તો તે ડૂબી ગઈ અને પછી શું થયું, જેમ 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 એ ફૂલાણી તેલની અંદર તે તળી
એમ તેમ તેમ તે શું કરી તો કે એ હેલની ઉપર આવી અને તરવા લાગી અને એક પૂરી ફૂલી નહીં અને બીજી પૂરીઓની જેમ તેર ઉપર તરતી ન હતી જો એક પૂરી ફૂલાણી છે બધી તર પૂરી છે તે ફૂલાઈ ગઈ તો તેર ઉપર તરવા લાગી પરંતુ એક પૂરી છે ને એ ફૂલાણી છે તો ક્યાં રહી તો કે તેલના જે નીચેનું તળિયું છે ત્યાં રહી તો આ જે શેજલે લોટની કણક લીધી અને તેના પીંડા પીંડા બરાબર પીંડા આપણો કુંડા વાળી હા તો એ પીંડા બનાવવા લાગી અને તેને ચપટા કરી ચપટા કર્યા એટલે સીધી જ ફટી ગઈ અને પાણી ભરેલી બાટકીમાં નાખી અને એને જોયું કે વાહ મેં તેલમાં નાખ્યું જે આપણે કુંડું કર્યું હતું કુંડી મધ્ય આપણે પૂરીને વણી તો શું થયું તો કે એ જે પૂરી છે ને તેની અંદર ફૂલાણી અને તો તરવા લાગી તો સિદ્ધને વિચાર આવ્યો કે એક પૂરી તો તેલના તળિયે ડૂબી રહેલી હતી તો આવો કેમ તત્ર પાછું એમ શું કર્યું લોટના કીંડામાંથી આવડા કુંડા લાવ્યા અને પછી એને પાણીમાં નાખ્યા તેલમાં નાખ્યા શેમાં નાખ્યા પાણીમાં તો એને જોયું શું થાય પાણી અંદર આખે તો ડૂબી જાય ને શું તરશે ઉપર ના એ ઉપર તરતી નથી તો એને આશ્ચર્ય થયું કે આવું કેમ તો વિદ્યાર્થી મિત્રો તમે વિચારી શકો છો કે સેજલે ફૂલેલી પૂરી પાણીના વાટકીમાં મૂકી તો શું તે તરશે કે ડૂબશે તો જો ફૂલેલી પૂરી હશે તમે તેલના બદલે તમે જો પાણીમાં મૂકશો તો પણ તે તરે તે શું થાય તે તરશે તે પછીનો પ્રશ્ન પૂછે છે તમે સ્ટીલની થાળી પર મૂકો શું થશે ડૂબશે કે તરશે સ્ટીલની થાળી તો સ્ટીલની થાળીમાં તમે ધીમેથી મૂકો તો તે તરશે અને ચમચી પાણીમાં ડૂબી જશે સ્ટીલની થાળી પર આપણે મૂકો તો શું થાય તો પૂરી તો તરશે પણ જે સ્ટીલની ચમચી છે ને એ ચમચી ડૂબી જાય છે કેમ ચમચી વજનદાર છે એટલા માટે તે પાણીની અંદર ડૂબી જાય છે આગળનો પ્રશ્ન પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું પાણીમાં તરશે કે ડૂબશે પ્લાસ્ટિકના બોટલનું ઢાંકણું શું થશે તો પ્લાસ્ટિકના બોટલનું ઢાંકણું છે પાણીમાં તરે મારો આપણી બોટલ પણ તરે ખબર છે પાણીની ભરેલી બોટલ હોય તો તમે પાણી પણ મૂકજો તો એ તરશે જ તે તો ઢાંકણું પણ એ પાણીની સપાટી ઉપર તરે છે અને છેલ્લો પ્રશ્નની વાત કરી દઈએ કે શું તમે જોયું કે કેટલીક વસ્તુ પાણી પર તરે છે અને કેટલીક વસ્તુ ડૂબી જાય છે જોયું ને કે કેટલીક વસ્તુ આપણે જોઈએ કે અમુક વસ્તુ તરે ડૂબી જાય છે અમુક વસ્તુ તરે છે તો સાંજે સેવકના સેજલ છે ને તે નહાવા માટે ગઈ અને જ્યારે તેની માતે બોલાવી તે સમયે તે બહાર અને માતે કીધું કે સેજલ બહાર તરે સેજલ બહાર અને સેજલ તે સાબુ ફરી પાણીમાં ડૂબાડી પાડી દીધો શું કર્યું તો એ સાબુ તો નાવાનો સાબુ એ પાણી બોલવા શું થઈ ગયો ડૂબી ગયો હતો તો તેને બહાર કાઢ અને સાબુદાનીમાં મૂક અને સેજર ઉતાળામાં હતી અને સાબુદાનીમાં તેને હાથમાંથી પણ પડી ગઈ એ ઉતાળામાંથી સેજર હાથ પેડો એટલે ગઈ એટલે શું કર્યું એને હાથમાંથી સાબુદાની હતી સાબુદાની એટલે શું તો કે સાબુ રાખવાનું સ્ટેન્ડ એવું પાત્ર તે પાણી ઉપર તરવા દે જો સાબુ ડૂબી ગયો પણ જે સાબુદાને પ્લાસ્ટિક નો હતો શું થયું તરવા દે સેજરે ધીમેથી સાબુને સાબુદાનીમાં મૂક્યો તેણે જોયું કે સાબુદાનીમાં સાબુ ઉપર છતાં પણ તે તરતી જ હતી જો સાબુદાની તો તરતી જ હતી કેમ કેમ કે પ્લાસ્ટિક ની છે ને પાણી ઉપર તરશે તો બાળકો આપણે આ જે વસ્તુ છે એ પદાર્થ કેટલા ડૂબે છે તો કેટલા વસ્તુ તરતા હોય છે કેમ કે તો આપણે વાત કરીએ પાણીમાં તરે અને શું કીધું અથવા ડૂબે તો પાણીમાં તરતા પદાર્થ જોઈએ પાણીમાં કયા પદાર્થો તરે છે
पानी में तरका पदार्थ जीवा कया कया पदार्थ तरे छे एना हूं तुमने उदाहरण आपू छु अने तुमने ख्याल आवे के आ जे वस्तु छे ने ए पानी पर तरे छे अने अमुक वस्तु छे ने पानी ने अंदर डूबी जाय छे तो बरफ लाकड़ो सूचे बरफ लाकड़ो पच्ची स्टील ने बाल्टी आ बाल्टी खाली मुकवानी खबर तो पानी थी भरी लेने खाली बाल्टी ने पानी में मुको तमने खबर होय छे के आपणे नाना छोकराओने ज्यारे चा दूध पाता होय छे त्यारे गरम होय छे तो ने ठंडो करवा माटे पानी पर मुकवामां आवे छे खबर छे शा माटे तो के ठंडो थई जाय तो ए बाल्टी डूबती नथी शुं छे तरे छे आगळ કાગળની ગુડી કાગળની ગુડી ત્યારબાદ પોચા લાકડાનો ગુજ લાકડું પાણી પર તરે કારણ કે આ ગુડી તમને ખબર હોય ધરતી તરે છે ને હા પછી છે सफरजन केरोसिन पेट्रोल तेल वगैरह आ दरेके दरेक पदार्थ छे ने बाळको ए पाणी पर तरे छे जो मैं लिखू अहीं तरता पदार्थ कया कया याद रखो तुम्हें पानी में बर्फ मूकशो तरशे लाकड़ मूकशो तो ये तरे स्टील की वाटकी मूको तरशे कागड़ी होड़ी ये तो आप रमत रमता जो ने चौमासा में पानी आला होड़ी जमीन में लोड़ी इधर ते इधर ते जाए त्यार बाद पोचा लाकड़ा का भूत सफरजन केरोसिन छे पेट्रोल छे तेल छे तो ना जो ऊपर हम तरे ये नीचे डूबी छे तू નથી તો આ દરેકે દરેક પદાર્થો છે તે પાણીની અંદર તરે છે ડૂબી જતા નથી હવે બાળકો એ કઈ વાર્તા કેવી છે તમારા પુસ્તકની અંદર છે તમે જોઈ શકો છો પુસ્તકના પેજ નંબર 61 અને એની વાર્તા જેવું છે શું છે લાકડાની હોડી પાણીમાં તરશે લાકડાની હોડી ક્યાં તરશે પાણીમાં પરંતુ સોય ડૂબી જશે વિચારો મોટી હોડી હશે ને તો પાણીમાં તરે છે પણ નાની એવી સોય હોય છે તો પાણીમાં ડૂબી જાય છે તો આવું કેમ થતું હશે મોટી હોડી તરે નાની એવી સોય ડૂબી છે તો આવું કેમ મને વિચારવા દો મારે વિચારવું છે આવું કેમ થાય છે લોકલનું જહાજ પણ પાણીમાં તરશે વિચારો લાકડામાંથી બને હોડી જહાજ પણ એની અંદર સાથે સાથે લોખંડની વસ્તુ પણ અંદર ઉમેરવામાં આવે છે તો પણ તે તરે છે અને તે મારી હોડીથી વજનદાર છે છતાં પણ હોડી કરતા જહાજનું વજન બાળકો ભારે હોય સ્ટીમર છતાં પણ તે પાણી પર તરે છે પણ સોય તો પાંદડા જેવી હલકી છે સોય તો સાબ હલકી વિચારો સોયનું વજન શું બાળકો તો એ ડૂબી જાય છે પીણ જેવી પાતળી તે તરત જ ડૂબી જાય છે આપણે સેફટી પીનાવે પાણીમાં ના ગતર ડૂબી જાય તો વિચારો જહાજ કેટલું મોટું ભારે તો એ પાણી પર તરે અને સોય આવી નાની અંથી તો એ ડૂબી જાય તો આનું કારણ શું તો આવું કેમ થતું હશે મને વિચારવા દો બાળકો વિચારો આટલી બધી વસ્તુ ભારે છે પાણી પર તરે છે અમુક વસ્તુ સાવ નાની એવી હલકી છે છતાં પણ તે ડૂબી જાય છે તો આનું માત્ર બાળકો કારણ એ છે કે જો વસ્તુની ઘનતા જો વસ્તુની ઘનતા એક કરતા ઓછી હોય વસ્તુની ઘનતા એક કરતા ઓછી હોય તો પાણી પર તરે છે અને એક કરતા વધુ હોય તો પાણી પર સુતા પાણીમાં ડૂબી જાય છે ચાલી તો આપણે વાત કરી કયા સમજાવ કેવા કેવા પદાર્થો બરફ લાકડું સ્ટીલની વાટકી કાગળની હોડી પોચા લાકડાનો ગુજ સફરજન કેરોસીન પેટ્રોલ અને તેલ આ દરેક દરેક પદાર્થ પાણીની અંદર તરે છે
સુતા છે પાણીમાં તરે છે ડૂબી જતા નથી આગળ છે પાણીમાં ડૂબતા પદાર્થો જો આ કરતા હે હવે કોની વાત કરી ડૂબતા ચાલો ડૂબતા પદાર્થો કયા કયા છે તો એની વાત કરી લોખંડ કાચ સમજાય છે પછી પિત્તળ રેતી પથ્થર બરોબર અને શું કહે છે એક ટાંકી ખીલી ટાંકી ખીલી વગેરે પદાર્થો પાણીની અંદર ડૂબી જાય છે હવે બાળકોમાં બીજા પણ ઉદાહરણ તમને આવડતા હોય કે સર હું આ પાણીમાં નાખું છું તો ડૂબી જાય છે તો તમે લખી શકો છો સમજાય છે તમે કહો સર હું આ વસ્તુ નાખું છું પાણીની અંદર તો એ આની સિવાય પણ બીજો પદાર્થ છે એ તર છે તો લખી શકાય છે પણ આ તમે તમને સમજાવવા માટે લખેલા છે કે આટલા જે પદાર્થો છે એ પાણીની અંદર ડૂબી જાય છે આટલા પદાર્થો છે તે પાણી પર તરે છે પણ આની સિવાય પણ બાળકો તમને આવડતા હોય તો લખી શકાય છે ખોટું નથી પરંતુ તમે એવા પદાર્થનો ઉપયોગ કરજો કે તમારા ઘરે કે એ કોઈ નુકસાન ન થાય બરફ પર પાણી પડે છે તો નુકસાન નહીં થાય આપણને ખબર પડશે કે બરફ પર પાણી પર તરે છે પણ અમુક એ વસ્તુ નહીં નાખવાની પાણીની અંદર કે જેથી કરીને તમારી કોઈ વસ્તુ બગડે પણ નહીં અને નુકસાન પણ થાય નહીં તો કયા પદાર્થો પાણીમાં તરે છે અને કયા પદાર્થો પાણીમાં ડૂબી જાય છે એના મેં તમને ઉદાહરણ આપ્યા અને તમને સમજાવ્યું દરેક વિદ્યાર્થીને તમને સમજાય છે બરોબર સરસ હવે આ તરે છે તો ડૂબે છે એનું કારણ શું છે એ હું તમને લખું છું પાણીની ઘનતા વસ્તુની આપણે પહેલા વસ્તુની વાત કરી રહ્યા હોઈએ વસ્તુની ઘનતા વસ્તુની ઘનતા એક કરતા ઓછી હોય તો તે વસ્તુ જો વસ્તુની ઘનતા કોઈ પણ વસ્તુ જુદા તરીકે બરફ તો બરફની ઘનતા એક કરતા કેવી હોય ઓછી હોય જો એક કરતા ઓછી હોય તો શું થાય છે તો તે વસ્તુ પાણી પર તરે પાણી પર તરશે અને જો વસ્તુની ઘનતા એક કરતા વધુ હોય તો તે વસ્તુ પાણીમાં ડૂબી ચાલો વિદ્યાર્થી મિત્રો સમજાય કે એની ઘનતા એક કરતા ઓછી હોય તો એમ કે લોકો પાણી પર તરશે અને કોઈ વસ્તુની ઘનતા એક કરતા વધુ હોય તો પાણી અંદર ડૂબી જશે તો અહીંયા આપણે વાત કરી પાણીમાં તરે અથવા ડૂબે એટલે કઈ વસ્તુ તરે છે અને કઈ વસ્તુ ડૂબી જાય છે એની મેં તમને સમજૂતી આપી તો કોઈ વિદ્યાર્થી મિત્રોને આમાં પ્રશ્ન છે કે સર આ પાણીમાં કઈ કઈ વસ્તુ તરે કઈ કઈ વસ્તુ ડૂબે તો એના પર મેં તમને ઉદાહરણ સમજાવી દીધા છે શા માટે તરે છે અને કેવી રીતે ડૂબે છે એ પણ મેં તમને સમજાવ્યું તો તમે પણ તમારી પાકી નોટની અંદર રફ નોટની અંદર તમે આ વસ્તુ લખી દો કેમ કે જ્યારે આ પ્રશ્ન પૂછાશે કે પાણીમાં તરતા પદાર્થોના નામ આપો તો આપણને ખબર હોવી જોઈએ કે આ પદાર્થો તરે અને આ પદાર્થો ડૂબી જાય
તો આ પણ તમે તમારે પાકા કરવાના છે અને એ તમારે લખવાના રહેશે બરાબર ચાલો આગળ વાત કરી હવે કયા પદાર્થો ઓગળી જાય છે અને કયા પદાર્થો ન ઓગળે તો એની શરૂઆત કરતા પહેલા હું તમને થોડું આ એક કોષ્ટક આવ્યું છે પુસ્તકની અંદર એ પેલા પુસ્તકની વાત આપણે એ કોષ્ટકની વાત કરીએ કેમ કે આપણે એ કોષ્ટક આના આધારે છે કે કઈ વસ્તુ તરી જાય છે કઈ વસ્તુ ડૂબી જાય છે તો હાલ હવે આપણે કોષ્ટક માટે તૈયાર છે છીએ કે કઈ વસ્તુ તરે છે અને કઈ વસ્તુ ડૂબી જાય છે ચાલો આપણે વાત કરીએ પછી આપણે વાત કરીએ પાણી માં તરે છે તો ડૂબે છે હું પુસ્તક ની અંદર પેજ નંબર 62 જે તમારી પુસ્તક ની અંદર આ જે વાદળી કલર નું પોસ્ટર દેખાઈ રહ્યું છે એ તમારે અંદર જે લખવાનું છે ટૂંકમાં લખવાનું છે ટીક માર્ક કરવાનું છે કેવી રીતે હું તમને સમજાવતો છું ચાલો દેખાય છે જો ખાલી છે પુસ્તક છે ને તો તમારે કેવી રીતે કરવાનું છે એ સમજાવું છું જો વસ્તુ તરે જો વસ્તુ પાણીમાં તરે તો સાચું કરવાનું અને જો વસ્તુ પાણીની અંદર ડૂબી જાય તો એની સામે ખોટાની નિશાની કરવાનું ખરાને બરાબર ખરું અને ખોટું જો પાણી પર વસ્તુ તરે તો સાચાની નિશાની કરવાની ડૂબી જાય તો ખોટાની નિશાની કરવાની બરો વિદ્યાર્થી મિત્રો સમજાય જો દેખાય છે ને તમારા પુસ્તક અંદર પણ ખાલી પોસ્ટર હશે ચાલો હું પોસ્ટર હું પણ કરું અને તમે પણ કરો અને આપણે બંનેનું કામ થઈ જાય પૂર્ણ પહેલું છે અ અ કે ખાલી વાટકી શું લખેલું છે ખાલી વાટકી તો ખાલી વાટકીને તમે પાણીમાં મૂકો છો તો તમને પહેલા શું લાગતું હતું પ્રયોગ પહેલા કે ડૂબી જાય છે કે તરશે તો આપણે વાત કરી જો સ્ટીલની વાટકી તો પાણીમાં તરે છે કે ડૂબી જાય છે તરે છે તો ભાઈ અમને શું લાગતું હતું તો કે પાણીમાં તે તરે છે અને પ્રયોગ કર્યા કર્યા પછી પણ શું થયું તો કે પાણીમાં તરે છે તો તમારે આવી રીતે ખારાની નિશાની કરવાની રહેશે દેખાય છે દરેક વિદ્યાર્થી મિત્રોને બરોબર આગળ વાટકીમાં એક પછી એક 6-7 નાના નાના પથ્થરો મૂકા વાટકીમાં તો મૂકો પથ્થર મૂકો વાટકી અંદર વસ્તુ ભરાશે તો આપણે પ્રયોગ કરશે લાગતું તો પાણી અંદર તે ડૂબી જશે માટે તમારે શું કરવાની નિશાની ખોટી ખોટાની નિશાની કરવાની દેખાય છે ચાલો હવે આવડશે ને હાલો આગળ લોખંડની ખીલી કે ટાંકણી ચાલો લોખંડની ખીલી કે ટાંકણી પાણી અંદર શું થાય ટાંકણી છે લોખંડ છે શું થાય પાણી અંદર ડૂબી જશે માટે ત્રિજ્યાની અંદર બે જગ્યાએ ખોટાની નિશાની કરો આગળ દિવાસળી હવે આપણે દિવાસળી આપણે પાકશે કેવી હોય એકદમ હલકી લાકડાની બનેલી હોય છે માટે તે પાણીમાં તરશે તો એ જગ્યાએ સાચાને નિશાની કરો દેખાય છે દરેક વિદ્યાર્થી મિત્રોને બરોબર સમજે છે ને હા ભાગ એમાં પેલું ઓ પ્લાસ્ટિકના ઢાંકણ સાથેની ખાલી બોટલ પાણીના ઢાંકણ સાથેની ખાલી બોટલ તો ખાલી બોટલ પાણીમાં નાખશો તો તે તરશે માટે તરે છે તો સાચા નિશાની પાણીથી અડધી ભરેલી બોટલ તો અડધી ભરેલી બોટલ છે તે પણ શું થાય છે પાણીની અંદર તરે પરંતુ આખી ભરેલી બોટલ હોય તો પાણીની અંદર તે ડૂબી જાય છે શું થઈ જાય છે આખી આખી પાણીથી ભરેલી હોય તો પાણીની અંદર તે ડૂબી જાય છે માટે ખરાને નહીં પણ ખોટાની નિશાની કરવી પડે આગળ હવે એલ્યુમિનિયમના બરફ જે આપણે દવા બનાવવાના પેકિંગમાં વપરાય છે ચલો બરફને ખોલો અને ફેલાવો તો બરફ તો એકદમ હળવા હલકા હોય તો એ પાણી પર તરશે પણ બરફને જોરથી દબાવી અને ગોળ બને તો મોટી ગોળી બને ગોળી તો ગોળી બને તો વજેમળ થઈ જાય વજેમળ થાય એટલે પાણીની અંદર ડૂબી જાય અને કપ જેવા આકારમાં બરફ તો એ તરશે જો કપ જેવો હોય આકાર તો પાણીની અંદર તરે ચાલો સાબુ તો બધાય ખબર છે પાણીની અંદર ડૂબી જાય તો ખોટાની નિશાની અને પ્લાસ્ટિક પેકમાં એક સાબુ
તો પ્લાસ્ટિક જો તમે મૂકો તો એ પાણી ની અંદર તરસે અને છેલ્લો બરફ નો ટુકડો તો બરફ નો ટુકડો પણ શું છે પાણી માં તરતા પદાર્થ સમજાય છે તો બાળકો આ તમે કોષ્ટક ને પૂર્ણ કરી દો કઈ વસ્તુ તરે છે તો સાચું કઈ વસ્તુ ડૂબે છે તો ખોટું નિશાન સમજાય હાલો આગળ લોખંડની ખીલી પાણીમાં શું થાય છે ચાલો લોખંડની ખીલી આ લોખંડ પાણીમાં શું થાય છે ડૂબી જાય છે તો પાણીની અંદર તે ડૂબે છે તો ખાલી જગ્યા બાળકો નીચે ઉપરાવો ઉપરાવો છો નીચેની ખાલી જગ્યા કરો ચાલો તે પાણીની અંદર ડૂબી જાય છે પણ વાટકી તો સ્ટીલની વાટકી તો હોય છે તો આવું શા માટે છે બાળકો કે લોખંડની ખીલી છે તે ડૂબી જાય છે અને વાટકી છે તે પાણીની અંદર તરે છે તો આવું કેમ થાય છે તો લોખંડની ખીલી છે એકદમ નકર છે નકર એકદમ ભરચક લોખંડથી બનેલી છે જ્યારે સ્ટીલની વાટકી છે ને એ ખાલી છે કેવી છે ખાલી છે એટલે જ્યારે વાટકી ખાલી છે બાબાની શરીરને જગ્યા રોકે છે જ્યારે ખીલી રોકતી નથી એના માટે ખીલી ડૂબી જાય છે અને વાટકી તરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલી પ્લાસ્ટિક બોટલ પાણીમાં ચાલો ખાલી બોટલ છે પ્લાસ્ટિકની તો પાણી પર તરે છે ખાલી બોટલ હોય તો પાણી પર તરે પણ આખી આખી હોય તો ભરે ડૂબી જાય કેમ તો કે ખાલી બોટલ છે તે હવા જગ્યા રોકે છે જ્યારે પાણી તમે ભરી દેશો એટલે જગ્યા રોકાતી નથી એટલે વચ્ચે મળી જાય એટલે વસ્તુ ડૂબી જાય છે અને છેલ્લો પ્રશ્ન લઈ લઈએ કે એલ્યુમિનિયમના વરખ ફેરાયેલા હોય તો પાણી પર તરે છે અને તમે જોર જોર જેમ દળી બનાવી દો તો પાણીની અંદર ડૂબી જાય છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ બીજું આપણે આવતા નેક્સ્ટ લેક્ચર ની અંદર અભ્યાસ કરશું તો તમને આ વિડિયો કેવો લાગ્યો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં હોમવર્કમાં શું કરવાનું છે તો હોમવર્કની અંદર કયા પદાર્થો તરે છે કયા પદાર્થો ડૂબે છે એના તમારે ઉદાહરણ લખવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો હવેનો આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું તો ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ